તે બાર દોસ્તો આજે આપણે ગણિત વિષયમાં એકમ ચોવીસ અભ્યાસકાળ છ જે અઘરું છે છે ને અઘરું તો આપણને ભાવ બેન શીખવે છે તો તમે જુઓ અહીં વાંચો એક ઘરોડી એક કાણામાંથી બીજા કાણામાં આગળ વધે છે કાણામાં સંતાએલા કીડાને એ ખાય છે ગરોડી ચિત્રમાં આપેલી લીટીઓ પર જ ચાલી શકે છે આ ગરોડી છે એ આ જે લીટીઓ આપી છે ને ત્યાં જ ચાલી શકે છે તો જુઓ ચિત્રમાં બતાવેલા કાણાથી શરૂઆત કરી ને ગરોડી કોઈ પણ ત્રણ કાણા સુધી જાય છે અને અઢાર કીડા ખાય છે તો ગરોડીએ નીચે મુજબનો રસ્તો પકડ્યો હવે પહેલાં જુઓ અહીંયા પહેલું એક ઉદાહરણ તમને શીખવાડેલું છે પહેલા આઠ ના રસ્તે ગઈ જો આ ગરોડી અહીંથી પહેલા કઈ ગઈ આઠ આઠ અહીં કેટલા કીડા ખાધા હશે આઠ પછી એક પર ગઈ છે ને આઠ પછી એક પર આઠ પછી એક નવ અને નવ ને પછી આ ત્રીજા કઈ ગઈ ત્રીજા કયા કાળામાં ગઈ નવ તો આઠ ને એક નવ નવ ને નવ કેટલા થાય નવ ને નવ અઢાર

નવ તો ત્રણ માં નવ ઉમેરીશું તો કેટલા થશે બાર એટલે ત્રણ ને નવ બાર ચાલો એ રસ્તો લખો ચાલો પેલા લખવાના બે એક નવ થઈ ગયો ત્રણેય નો સરવાળો બાર થઈ ગયો ને આવી રીતે એ જ્યાં રસ્તો આપ્યો છે એ જ રસ્તા પર ચાલી શકે અહીંયા છ પરથી ડાયરેક્ટ કૂદકો મારીને નવ પર ના જઈ શકે છ પરથી નવ પર જવા માટે કાતો તો ત્રણ પર થઈને જવાનું અહીંથી આમ ફરીને જાય અથવા ચાલો હવે એને વીસ કીડા ખાવા છે તો કયા રસ્તે જશે તો ત્રણ કાણા થઈને વીસ નો સરવાળો થશે

ચલો હવે આગળનો દાખલો વાંચો ત્રણ કીડા ખાવા હા ચલો ત્રણ કીડા ખાવા માટે કયા રસ્તે જશે બે બે એક બે ને એક કેટલા ત્રણ પણ હજુ એક ત્રીજું ગોળ ભરવાનું ને તો કઈ જશે જીરો પર એટલે ત્રણ કાણામાં ગયું લખો ચાલો એટલે ત્રણ કાણામાં ગયું એક એને એક પણ કીડો મળ્યો નહીં અને ત્રણ ખાધા હવે આગળ વાંચવાનું છે હવે જો ગરોડી કીડા ખાવા માટે ચાર કાણામાં જાય હવે કેટલા કાણામાં જશે ચાર કાણામાં હવે ચાર કાણા થઈને અહીં જે આપ્યો છે તે સરવાળો થવો જોઈએ ચલો વાંચો ચાલો હવે કાણા કેટલા છે અઢાર કીડા ખાવાના છે ચાલો કયા રસ્તે જશે હા છ ત્રણ છ ને ત્રણ કેટલા થશે છ ને ત્રણ ઉમેરો નવ નવ પછી કયા જશે આપણે અઢાર પર કરવાના છે ને તો ચાર કાણા થવા જોઈએ અહીં જો ત્રણ પર એટલે ને પછી જશે આઠ તો નવ ને આઠ થશે કેટલા થશે હા છ ને ત્રણ નવ ને આઠ સત્તર હજુ તો એક બે ત્રણ કાણા થયા ને હજુ એક કાણા પર જશે અહી એટલે સત્તર ને એક અઢાર થઈ ગયા ને આપણે અઢાર ચાલો તો લખો એક થઈ ગયા ને અઢાર ચાલો હવે એની નીચેનો બાર કીડા ખાવા માટેનો રસ્તો કયો રસ્તો પસંદ કરશે બે ત્રણ ત્રણ પછી નવ એટલે ત્રણ ને નવ બાર બાર તો થઈ ગયા પણ હજુ એક ચોથું કાણા પર જશે ને કયા કાણા પર જશે તો બાર ના બાર જ રે નવ પછી આગળ કયા કાણા પર જશે હા એટલે કાણા થઈ ગયા લખો ચાલો સરસ ચાલો હવે છેલ્લો દાખલો કયા રસ્તે ગરોળીને સૌથી વધુ કીડા ખાવા મળે હવે જુઓ અહીં આપણે સૌથી વધુ કીડા ખાવા મળે એવું કીધું છે તો આપણે આમાં મોટી મોટી સંખ્યા છે એના પર જઈએ તો વધારે કીડા ખાવા મળે બરાબર ચાલો તો ક્યાં જશે આઠ પછી ત્રણ અને પછી ચોથું પણ છે ને કાણું છ સરસ લખો ચાલો એનો સરવાળો કેટલો થયો થઈ ગયું તમને બધા શીખી લીધું સરસ